हेलो फ्रेंड्स, चैप्टर 15 वनस्पति वृद्धि अने विकास में आपणे बीजांकुरणनी घटनाने जोई। तो हवे सामान्य रीते वनस्पतिनी वृद्धिनी क्रियानो प्रथम तबक्को एटले के बीजांकुरण, जेमां बीजनो विकास थाय छे अने तेमांथी क्रमशः वनस्पतिना अंगोनुं निर्माण थाय छे। तो हवे बीजांकुरण ए तरुण रोपाना सर्जननी क्रिया छे। जो आपणने व्याख्या अनुसार पूछाय के बीजांकुरण एटले शू, तो आपणे जणावी शकीए के बीज रोपवाथी लईने तेमांथी तरुण रोपाना सर्जन सुधीनी क्रिया, जेने आपणे बीजांकुरण सुधी ओळखी शकीए। तो हवे आपणे जाणीए छीए के आ माटे वनस्पतિની प्राथमिक वृद्धि जवाबदार छे અને મુખ્યત્વે વનસ્પતિઓને તેમની અક્ષની આયામ વૃદ્ધિમાં સહભાગી થાય છે અને આપણને એ પણ ખબર છે કે દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પાર્શ્વીય વર્ધનશીલ પુલીય એદા ત્વક્ષયદા તેમના જીવનમાં પછીથી ઉદ્ભવે છે અને આ વર્ધમાન પેશીઓ જ્યાં ક્રિયાશીલ હોય છે ત્યાં અંગોની જાડાઈમાં વધારો કરે છે। તો હવે આપણે જેમ બીજાંકુરણમાં જોયું તેમ કે બીજાંકુરણની ક્રિયા માટે જ્યારે બીજનો સુષુપ્ત કાળ પૂરો થાય, સામાન્ય રીતે આપણા ઘરમાં રાખેલું અનાજ એ બીજાંકુરણ પામી જતું નથી કારણ કે તે સુષુપ્ત અથવા તો શુષ્ક અવસ્થામાં છે, પણ જેવું તેને ભેજ અથવા તો પાણીનો સંપર્ક આવે તો તેમાં બીજાંકુરણની ક્રિયા શરૂ થાય છે। તો હવે પર્યાપ્ત પાણી, પૂરતો ઓક્સિજન અને અનુકૂળ તાપમાન આ ત્રણેય બીજાંકુરણ માટેની પૂર્વ શરતો ગણી શકાય। સાનુકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય ત્યારે બીજમાં ચયાપચયિક ક્રિયાઓ દર્શાવાય છે અને વનસ્પતિના છોડ નિર્માણ માટેની વૃદ્ધિ શરૂ થાય છે। આપણે અગાઉ પણ વાલના બીજના બીજાંકુરણ અને તેના વિકાસની આકૃતિ જોઈ છે। હવે આપણે જોયું કે વૃદ્ધિ અને સામાન્ય રીતે વનસ્પતિઓ માટે અપરિમિત છે, એટલે કે જ્યારે વનસ્પતિમાં વૃદ્ધિ વિશિષ્ટ હોય છે કારણ કે તેઓ જીવન પર્યંત અમર્યાદિત વૃદ્ધિ ક્ષમતા પ્રાપ્ત કરે છે। વનસ્પતિના દેહમાં કેટલાક વિશિષ્ટ સ્થાનો પર વર્ધમાન પેશી આવેલી છે। અહીં આપણે જેમ આકૃતિમાં દર્શાવ્યું છે તેમ મૂળ એટલે કે જમીનની અંદરનો ભાગ અને પ્રરોહ એટલે કે જમીનના ઉપર આવેલો ભાગ। તો હવે જ્યારે આવા વિશિષ્ટ સ્થાનો પર કોષો વિભાજન પામે અને સતત સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે, પરિણામે વિભેદન થાય અને કોષો પોતાની વિભાજન ક્ષમતા ગુમાવે અને ક્રમશઃ પેશી અંગનું તેમજ વનસ્પતિ દેહનું નિર્માણ થઈ શકે। તો હવે એટલા માટે જ આપણે કહી શકીએ છીએ કે વનસ્પતિની જે વર્ધનશીલ પેશી છે તેની ક્રિયાશીલતાથી વનસ્પતિના દેહમાં હંમેશા નવા કોષો ઉમેરાય છે અને વૃદ્ધિનું નિરંતર સ્વરૂપ જોવા મળે છે। તો હવે આવી વૃદ્ધિ બે પ્રકારની હોઈ શકે, પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ। તો હવે પ્રાથમિક વૃદ્ધિ એટલે કે મૂળ અને પ્રરોહના અગ્રસ્થ ભાગે આવેલી અગ્રીય વર્ધમાનશીલ પેશી કે જે પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે। અહીં જેમ આપણે આકૃતિમાં જોઈએ છીએ તો માત્ર અહીં આપણને એક સામાન્ય સમજ તરીકે દર્શાવેલું છે, પરંતુ જો આપણે બીજાંકુરણની ઘટનાઓ અથવા તો વનસ્પતિ સર્જનની ઘટનાઓને તાદર્શ જોઈએ તો આપણને એમાં ખ્યાલ આવે કે પ્રાથમિક વૃદ્ધિ એટલે કે અગ્રસ્થ કે ટોચના ભાગે વર્ધમાનશીલ પેશીઓ કે જેમાં વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ કરી શકે અને વનસ્પતિઓને તેમની અક્ષની આયામ વૃદ્ધિમાં મદદરૂપ બને, એટલે કે વનસ્પતિની ઊંચાઈ માટે મદદરૂપ બને। દ્વિતીય વૃદ્ધિ એટલે કે દ્વિદળી અને અનાવૃત બીજધારી જેવી વનસ્પતિઓમાં પાર્શ્વીય વર્ધનશીલ પુલીય એધા ત્વક્ષયદા વગેરે તેમના જીવનમાં પછીથી ઉદ્ભવે છે અને પરિણામે આવી પેશીઓની ક્રિયાશીલતાથી અંગોની જાડાઈમાં વધારો થાય છે। તો આપણે
आकृति में दर्शाव्या अनुसार कही शकीए के वनस्पति में प्राथमिक वृद्धि ए तेनी ऊंचाई माटे जवाबदार छे, ज्यारे द्वितीय वृद्धि वनस्पतिना अंगोनी जाड़ाई में वृद्धि करे छे। तो हवे आ वृद्धिना मापननी पण केटलीक पद्धतिओ छे कि वृद्धिनुं मापन कई रीते थई शके। सामान्य रीते आपणे कोई छोड़ छे तो एने नजरो नजर एना विकासनी क्रिया निहाळता होईए तो आपणे एवुं कही शकाय कि तेनी वृद्धि थई छे के नथी थई। परंतु जो एनु वास्तविक रीते वैज्ञानिक मापन करवू होय तो एना माटे विविध पद्धतिओ आपणने मळेल छे। जेम के कोषीय स्तरे सैद्धांतिक रीते कोषरसनी मात्रामां थतो वधारो, तो हवे आवी रीते तो वृद्धिनुं मापन सीधुं करवू मुश्किल छे, परंतु आपणे सूक्ष्मदर्शक यंत्रनी मददथी कोषरसीय द्रव्यमां थता वधाराने मापी अने सैद्धांतिक रीते तेनी समझूती आपी शकाय। सामान्य रीते ते जथ्थामां थता वधारा के घटाड़ाना आधारे मपाय छे, एटले के बल्कमां केटलो जत्थो वध्यो छे, कोषरसनुं शरूआतनुं मापन केटलुं छे अने आज कोषरसनुं अंतिम मापन केटलुं छे तेना आधारे आपणे वृद्धिने वर्णवी शकाय। आ अनुसार अन्य केटलाक विविध मापदंडो पण छे, जेवा के सामान्य वजन में थतो वधारो, शुष्क वजन, क्षेत्रफळ, कद अने कोषोनी संख्या। तो हवे आपणने आश्चर्य थाय कि आवी वृद्धिनुं मापन करी आपणे सैद्धांतिक रीते वृद्धिनुं मापन करी शकीए छीए। आना माटे चाप मापक पद्धति पण आपणने अवेलेबल छे। आ पद्धतिमां वनस्पतिना पर्णना टोचना भागे चाप मापक यंत्र गोठवी अने त्यार पछी तेनी लंबाई में थतो वधारो आपणे जोई शकीए। हवे आपणने आश्चर्य थाय कि आपणे केवी केवी पद्धतिओथी वृद्धि मापन दर्शावी शकाय। नंबर एक, सैद्धांतिक रीते कोषरसनी मात्रा में थतो वधारो ए कोषीय स्तरे जोवा मळती वृद्धि छे। अग्रिय वर्धनशील पेशी वनस्पति अक्षनी आयाम वृद्धि प्रेरे छे, एटले के प्राथमिक वृद्धि, अने पार्श्वीय वर्धनशील पेशी ए वनस्पतिनी अंगोनी जाड़ाई में वधारो करे छे, एटले के द्वितीय वृद्धि। तो आ माटे आपणने केटलाक उदाहरणों आपेल छे, तो आ उदाहरणोनी आपणे चर्चा करिए कि वृद्धि मापनना अन्य मापदंडो वडे आपणे नक्की करी शकाय के वनस्पति में वृद्धि जोवा मळे छे। परंतु आना माटे आपणे कोई एक ज मापदंड ने अनुलक्षीने वृद्धि ने वर्णवी शकाय नहीं। तो हवे उदाहरण तरीके मकाईना मूलाग्रनी वर्धमान पेशीमानो प्रत्येक कोष प्रति कलाके 17,500 के तेना करता पण वधारे नवा कोषोने उमेरे छे, जे कोषोनी संख्यामां थती वृद्धिने रजू करे छे। जो आपणे आ रीते मकाई मूलाग्रनो आड़ो छेद लई अने प्रति कलाके जो तेनुं वृद्धि मापन करिए तो तेना कोषोमां थती संख्याना वधाराने अनुलक्षीने जणावी शकाय के तेमां वृद्धि एटले के वनस्पतिमां वृद्धि प्रेराय छे। ए ज रीते अन्य उदाहरण जेम के तड़बूचमां कोषो पोताना कदमा 3.5 लाख गणो वधारो करी शके छे, एटले के तेनु कद ए 3.5 लाख गणो। आपणने ख्याल छे तेम के वनस्पतिमां पोतानी जल क्षमताना संबंधो छे, ए अनुसार तरबूचमां पाणीनुं प्रमाण 92% के तेथी वधारे छे। तो हवे तरबूचना कोषो आ रीते कोषोमां वृद्धि करी अने पोताना कदमां 3.5 लाख गणो वधारो करी शकाय। तो आ रीते थती रजू थती वृद्धि ए कोषोना कदनी वृद्धि छे। एवी ज रीते परागनलिकानी वृद्धि तेनी लंबाईने अनुलक्षीने मापी शकाय के ज्यारे परागनलिकानुं निर्माण थतुं होय वनस्पतिमां तो तेनी लंबाईमां थतो वधारो एना आधारे आपणे लंबाईनुं सूचन करी शकाय। અને પૃષ્ઠવક્ષીય પર્ણોમાં તેની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો પણ વૃદ્ધિ છે, જે
કુમળી એવી કૂંપળો છે અને એના કરતાં વનસ્પતિના જે અન્ય પૃષ્ઠવક્ષીય પર્ણો કે તેની સપાટીના ક્ષેત્રફળમાં જે વધારો થાય છે તેના આધારે આપણે જાણી શકીએ કે વનસ્પતિમાં વૃદ્ધિ જોવા મળે છે। તો આવા ઉપર્યુક્ત ચાર ઉદાહરણો અનુસાર આપણે વનસ્પતિમાં વૃદ્ધિનું માપન થાય છે તે ઉદાહરણ સ્વરૂપે રજૂ કરી શકાય। વૃદ્ધિનું માપન એટલે શું કે વૃદ્ધિ વનસ્પતિમાં થાય છે તો એનું સૈદ્ધાંતિક રીતે માપન કરવું જોઈએ। તેના આધારે આપણને ખ્યાલ આવે કે વનસ્પતિમાં વૃદ્ધિ જોવા મળે છે। આ વૃદ્ધિમાં આપણે કોષરસની માત્રામાં થતો વધારો એટલે કે કોષીય સ્તરે વૃદ્ધિ, અગ્નિય વર્ધનશીલ પેશી એટલે કે વનસ્પતિ અક્ષની આયામ વૃદ્ધિ અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે કે વનસ્પતિ અંગોની જાડાઈમાં વધારો જોઈ શકાય છે। અને આપણે કોઈ એક જ માપનને અનુલક્ષીને એવું ન દર્શાવી શકાય કે વનસ્પતિમાં વૃદ્ધિ થાય છે। આપણે તેના ક્ષેત્રફળ, કદ, લંબાઈ કે જાડાઈ અનુસાર અથવા તો કોષોની સંખ્યા કે કોષરસના કદમાં થતા વધારાને અનુલક્ષીને જણાવી શકાય કે વનસ્પતિમાં વૃદ્ધિ જોવા મળે છે। અને આ માટે આપણે કેટલાક ઉદાહરણ જોયા, જેવા કે મકાઈના મૂલાગ્રની વર્ધમાન પેશીનો પ્રત્યેક કોષ પ્રતિ કલાકે 17,500 જેટલા નવા કોષો ઉમેરે છે। એવી જ રીતે તરબૂચના કોષો પોતાના કદમાં 3.5 લાખ ગણો વધારો કરી શકે છે કે જે કોષોના કદમાં થતી વૃદ્ધિ છે। પરાગનલિકાની વૃદ્ધિ એ તેની લંબાઈમાં થતી વૃદ્ધિ છે અને તે જ રીતે પૃષ્ઠવક્ષીય પર્ણોમાં તેના ક્ષેત્રફળની સપાટીનું કદ માપી શકાય છે। તો આ ઉપર્યુક્ત ઉદાહરણોને અનુલક્ષીને આપણે વૃદ્ધિ માપન દર્શાવી શકાય। વૃદ્ધિના તબક્કાઓ। વૃદ્ધિના સમયગાળાને સામાન્ય રીતે 3 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે। વર્તમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો। તો હવે આપણે આ ત્રણે તબક્કાને સમજીએ તો મૂલાગ્રની ટોચના ભાગને આના માટે આપણે જોઈશું। મૂળની ટોચનો ભાગ, આપણે અગાઉ પણ વનસ્પતિમાં મૂળના વિવિધ પ્રદેશો જે ટોપિક છે એમાં આ બધા જ તબક્કાઓને જોયા છે, એટલે કે વર્ધમાન અથવા તો વર્ધનશીલ તબક્કો, પરિપક્વન તબક્કો અથવા તો વિસ્તરણ તબક્કો। તો આ અનુસાર આપણે વૃદ્ધિને જોઈ શકીએ કે મૂળની ટોચે અથવા તો પ્રરોહની ટોચે એમ બંને ભાગોએ કોષો સતત વિભાજન પામતા હોય છે, જે વૃદ્ધિના વર્ધનશીલ તબક્કાને પ્રસ્તુત કરે છે। આ પ્રદેશોના કોષો જીવરસથી ભરપૂર હોય છે અને મોટું, સ્પષ્ટ જોઈ શકાય તેવું કોષકેન્દ્ર પણ ધરાવે છે। તેમની કોષદિવાલ પ્રાથમિક, પાતળી, વધુ માત્રામાં સેલ્યુલોઝયુક્ત અને ભરપૂર કોષરસીય તંતુઓ એટલે કે પ્લાઝ્મોડેસ્માટા ધરાવે છે, એનું જોડાણ ધરાવે છે। એટલે કે વર્ધમાન કે વર્ધનશીલ પ્રદેશનો જે હિસ્સો છે તે વૃદ્ધિ દર્શાવે છે અને આ તબક્કાને આપણે વર્ધમાન તબક્કા તરીકે ઓળખી શકાય। અહીં આકૃતિમાં આપણને મૂળ કે પ્રકારની ટોચના ભાગો કે જેમાં ABCD અનુસાર તેના અગ્રભાગો પછીના બધા જ પ્રદેશો એટલે કે વર્ધનશીલ, વિસ્તરણ અને પરિપક્વન પ્રદેશો દર્શાવ્યા છે। તો હવે સામાન્ય રીતે આપણે વર્ધમાન તબક્કો અથવા તો વર્ધનશીલ તબક્કો એટલે કે મૂળની ટોચ અને પ્રરોહની ટોચ એમ બંને ભાગોએ કોષો સતત વિભાજન પામતા રહે છે, જે વૃદ્ધિના વર્ધનશીલ તબક્કાને પ્રસ્તુત કરે છે। એટલે કે કોષો જો સંપૂર્ણ રીતે વિભાજન ક્ષમતા ધરાવતા હોય તો તે વૃદ્ધિ પ્રેરે છે તેમ કહી શકાય। તો આ માટે તેના કોષોની ખાસિયત શું? તો આવા કોષો જીવરસથી ભરપૂર
અને સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. તેમની કોષ દિવાલ પાતળી, વધુ માત્રામાં સેલ્યુલોઝયુક્ત અને ભરપૂર માત્રામાં કોષરસીય તંતુઓ દ્વારા જોડાણ ધરાવે છે. હવે આગળ જોઈએ આપણે વિસ્તરણ તબક્કો. હવે વિસ્તરણ તબક્કો એટલે કે વર્ધમાન કે વિભાજનશીલ પ્રદેશનો નિકટવર્તી ભાગ કે જેને વિસ્તરણ પ્રદેશ કહીશું, કે જે વર્ધમાન પ્રદેશથી તરત જ શરૂ થાય તેવો પ્રદેશ છે. આ પ્રદેશના કોષોની લાક્ષણિકતા શું છે? તો આ પ્રદેશના કોષો એ મોટા કદની રસધાની ધરાવે છે. કોષનું વિસ્તરણ થવું અને નવી કોષ દિવાલનું નિર્માણ થવું વગેરે જેવી ક્રિયાઓ એ આ તબક્કાની વિશિષ્ટતા છે. પ્રથમ તબક્કો આપણે આગળ જોયો તેમ કે વર્ધમાન તબક્કો એટલે કે મૂળની ટોચ અને પ્રરોહની ટોચ એમ બંને ભાગોએ કોષો સતત વિભાજન પામતા રહે તે વૃદ્ધિના વર્ધનશીલ તબક્કાને રજૂ કરે છે. અને આ પ્રદેશના કોષો જીવરસથી ભરપૂર સ્પષ્ટ મોટું કોષ કેન્દ્ર ધરાવે છે, જેમની કોષ દિવાલ પાતળી, વધુ માત્રામાં સેલ્યુલોઝયુક્ત અને ભરપૂર માત્રામાં કોષરસીય તંતુઓ દ્વારા જોડાણ ધરાવે છે. બીજો તબક્કો એટલે કે વિસ્તરણ તબક્કો કે જે વર્ધમાન તબક્કા પછી તરત જ શરૂ થાય છે તેવો. તો હવે આ પ્રદેશના કોષો એ મોટા કદની રસધાની ધરાવે છે, ઉપરાંત કોષના વિસ્તરણની અને કોષ દિવાલના નિર્માણની ક્રિયાઓ એ વિસ્તરણ તબક્કા દરમિયાન જોવા મળે છે. અંતિમ તબક્કો એટલે કે પરિપક્વન તબક્કો. તો હવે વિસ્તરણ તબક્કાથી તરત જ શરૂ થતો પરિપક્વન તબક્કો એટલે કે મૂલાગ્ર અને પ્રરોહાગ્રના વિસ્તરણ પ્રદેશની બિલકુલ નીચે આવેલો પ્રદેશ એ પરિપક્વન તબક્કો દર્શાવે છે. તો હવે આ પ્રદેશના કોષો કેવા છે? તો આ પ્રદેશમાં કોષો તેમનું અંતિમ કદ પ્રાપ્ત કરે છે અને તેમની કોષ દિવાલ જાડી છે અને મહત્તમ જીવરસ ધરાવે છે. આપણે આગળ પ્રકરણ 6માં મોટાભાગની જે પેશીઓ કોષોના પ્રકારનો અભ્યાસ છે જે આ તબક્કાને પ્રસ્તુત કરે છે. તો હવે આપણે જેમ જોયું કે વૃદ્ધિના તબક્કા જેમાં વૃદ્ધિના સમયગાળાને સામાન્ય રીતે આપણે 3 તબક્કામાં વિભાજિત કર્યો છે, વર્ધમાન તબક્કો, વિસ્તરણ તબક્કો અને પરિપક્વન તબક્કો. વર્ધમાન તબક્કાના કોષો પાતળી દિવાલ ધરાવે છે, વિસ્તરણ તબક્કાના કોષો મોટી રસધાનીઓ ધરાવે છે અને પરિપક્વન તબક્કાના કોષો એ જાડી કોષ દિવાલ અને મહત્તમ જીવરસ ધરાવે છે. તો હવે આગળના ટોપિકની ચર્ચા કરીશું કે વૃદ્ધિ દર. તો સૌથી પહેલાં તો વૃદ્ધિ દર એટલે શું? વૃદ્ધિ દરને આપણે ગાણિતિક રીતે કઈ રીતે સમજાવી શકાય, તેમજ વૃદ્ધિ દરને આધારે વૃદ્ધિના રેખીય વક્ર અને સિગ્મોઇડ વક્ર સમજાવી શકાય. તો વૃદ્ધિ એટલે અથવા તો વૃદ્ધિ દર એટલે પ્રતિ એકમ સમયમાં થતા વૃદ્ધિના વધારાને વૃદ્ધિ દર કહે છે. આથી વૃદ્ધિ દરને ગાણિતિક રીતે પણ પ્રસ્તુત કરી શકાય અથવા તો દર્શાવી શકાય. તો આપણને આકૃતિમાં દર્શાવ્યું છે તેમ એક સજીવ કે સ્નાયુનો ભાગ વિવિધ રીતે વધુ પ્રમાણમાં કોષો ઉત્પન્ન કરી શકે છે અને આ કોષોને આધારે તેમાં ક્રમશઃ વૃદ્ધિ જોઈ શકાય છે. સામાન્ય રીતે સૌથી પહેલાં તો એક જ કોષ હોય, તેમાં વિભાજન પામવાને કારણે 2 કોષો અને ત્યારબાદ ક્રમશઃ અસંખ્ય એવા કોષોનું નિર્માણ થતું હોય છે. વૃદ્ધિને આપણે
आंकड़ाकीय वृद्धि तेमज भौमितिक वृद्धि तरीके दर्शावी शकाय। आकृति एमा दर्शाव्या अनुसार आंकड़ाकीय वृद्धि एटले क्रमशः कोषोनी संख्यामां थतो वधारो, एटले के दरेक सतत दरे विस्तरण पामता मूळमां तेनी एक बाळकोषमांथी एक बाळकोष विभाजन पामे छे, ज्यारे बीजो कोष विभेदन अने परिपक्वन पामे छे, अने आ समसूत्री भाजननी क्रिया क्रमशः जोवा मळे अने परिणामे सजीव देहनुं निर्माण थाय। बीजी आकृति भौमितिक आकृति अनुसार बी आकृति अनुसार आपणे जोई शकीए कि मोटा भागना तंत्रो संवर्धन माध्यम में घणी उच्च वनस्पतिओ तेमज वनस्पति अंगों भौमितिक वृद्धि दर्शावे छे, अने तेमा प्रारंभिक वृद्धि धीमी होय परंतु त्यार पछी वृद्धिना दर में झड़पी वधारो थाय अने त्यार पछी ते स्थगित जोवा मळे छे। एज रीते आपणे जोईए के वृद्धि ए एकम समय में वृद्धिना दर में थतो वधारो दर्शावे छे। हवे वृद्धि दर एटले एकम समय में वृद्धि में जोवा मळतो वधारो। आपणे आगळ आकृति में जोया अनुसार आंकड़ाकीय वृद्धि अने भौमितिक वृद्धि ने जोई सौथी प्रथम आपणे आंकड़ाकीय वृद्धि ने समझीशुं। आंकड़ाकीय वृद्धि एटले के तेमा समविभाजन थी उत्पन्न थता बे बाळकोष पैकी एक बाळकोष विभाजन पामे छे, ज्यारे बीजो कोष विभेदन अने परिपक्वन पामे छे, अने आ स्थिति आगळ सतत चालु रहे छे। आपणे आकृतिमां दर्शाव्या अनुसार आंकड़ाकीय वृद्धिनी सरळ अभिव्यक्ति सतत दरे विस्तरण पामता मूळमां जोई शकीए। जो हवे तेमां बाजूनी आकृतिमां दर्शाव्या अनुसार जो अंगनी लंबाई विरुद्ध समयनो आलेख दोरीशुं तो आपणने रेखीय वक्र प्राप्त थाय। तो हवे एनी गाणितिक रजूआत एल टी इजिक्वल टू एल झीरो प्लस आर टी, एटले कि ज्यां एल टी बराबर टी समय लंबाई, एल झीरो शून्य समय लंबाई के शुरुआतनी लंबाई, आर बराबर वृद्धि दर अथवा तो विस्तरण अने टी बराबर समय। तो अहीं आपणने जे रेखीय वक्र प्राप्त थाय छे ते दर्शावे छे कि वृद्धि दरमियान सतत दरे कोषो विस्तरण पामे छे अने तेओनी संख्यामां वधारो थाय छे। तो शरूआतमां मूळमां विस्तरणनी प्रक्रिया दरमियान आपणे आ प्रकारे आंकड़ाकीय वृद्धिथी जाणी शकाय कि सतत दरे समविभाजन थाय अने परिणामे आंकड़ाकीय वृद्धिनी रजूआत करी शकाय। बीजी वृद्धि के जेमा आपणे भौमितिक वृद्धि दर्शावी शकाय। हवे भौमितिक वृद्धिमां शुं थाय छे ते जोईए। तो आपणे बाजूनी आकृतिमां दर्शाव्युं छे तेम अंगोना कद अथवा तो वजन विरुद्ध समयनो आलेख दोरीए तो आपणने शरूआतमां वृद्धिनो धीमो तबक्को, त्यारबाद झड़पी अने पछी स्थायी तबक्को जोवा मळे। तो हवे मोटा भागना तंत्रो संवर्धन माध्यममां कोषो घणी उच्च वनस्पति तेमज वनस्पति अंगों भौमितिक वृद्धि दर्शावे छे, जेमां प्रारंभिक वृद्धि धीमी, त्यार पछी वृद्धि दरमां झड़पी वधारो अने ત્યારબાદ સ્થાયી અવસ્થા જોવા મળે છે। ઝડપી વૃદ્ધિ અવસ્થામાં સંતતિ કોષો સમવિભાજનને અનુસરે છે, એટલે કે વિભાજનથી
उत्पन्न थता बन्ने बाळकोष विभाजन क्षमता जाळवी राखे छे, जेथी सतत विभाजन दर्शावाय छे। मर्यादित पोषण प्राप्यताने कारणे वृद्धि धीमी पड़े छे અને સ્થાયી તબક્કા દરમિયાન આગળ વધે છે। મર્યાદિત પોષણ ક્ષમતાને અહીં આપણે કઈ રીતે ઓળખીશું? દાખલા તરીકે આપણે કોઈ એક વનસ્પતિનું બીજાંકુરણની ઘટના પૂર્ણ થઈ ત્યારબાદ તેને જરૂરી એવા પોષક દ્રવ્યો પ્રાપ્ત થતાં તેણે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરી। હવે આટલી ઊંચાઈ પ્રાપ્ત થયા બાદ તેમાં જરૂરી એવા પોષક દ્રવ્યો અથવા તો અન્ય પરિસ્થિતિઓ પ્રાપ્ય નથી તો તેની વૃદ્ધિ અટકે। ભલે તેમાં પછી આપણે કોષોની સંખ્યા શરૂઆતમાં ગમે તેટલી વધુ હોય અથવા તો તેના અંગો કે કદમાં શરૂઆતમાં ગમે તેટલો વધારો થયો હોય, પરંતુ મર્યાદિત પરિસ્થિતિ પણ એટલી જ અસર કરે। તો આપણે આ પ્રકારે ભૌમિતિક વૃદ્ધિ દર્શાવવા માટે આલેખની મદદથી આપણે દર્શાવી શકીએ કે કયા પ્રકારે અંગોના કદ વજન વિરુદ્ધ સમયનો આલેખ દોરતા આપણને એસ વક્ર મળે છે। હવે આ એસ વક્રને આપણે સિગ્મોઇડ વક્ર તરીકે પણ ઓળખીશું। સિગ્મોઇડ વક્ર એટલે કે પ્રાકૃતિક પર્યાવરણમાં વિકાસ પામતા બધા સજીવોની લાક્ષણિકતા આપણે ભૌમિતિક વૃદ્ધિની રજૂઆત દ્વારા બતાવી શકીએ, જેમાં દરેક વનસ્પતિના કોષો, પેશીઓ અને અંગોનું વર્ણન થઈ શકે। ઝડપી વૃદ્ધિની ગાણિતિક રજૂઆત માટે આપણને દર્શાવ્યું છે તે અનુસાર W1=W0e^RT સૂત્ર અનુસાર વૃદ્ધિની ગાણિતિક રજૂઆત કરી શકાય, જેમાં W1=W0e^RT એટલે કે W1 અંતિમ કદ સૂચવે છે, W0 પ્રારંભિક કદ સૂચવે છે, R વૃદ્ધિનો સમય દર્શાવે છે, T વૃદ્ધિનો સમય દર્શાવે છે, R વૃદ્ધિ દર દર્શાવે છે અને E પ્રાકૃતિક લઘુગુણકનો આધાર છે। તો અહીંયા R એટલે કે એક સાપેક્ષ વૃદ્ધિ દર તરીકે વનસ્પતિની ક્ષમતાનું માપન પણ છે અને જેના દ્વારા નવા વનસ્પતિ દ્રવ્યો ઉત્પન્ન થાય અને જેને એક કાર્યક્ષમતાના સૂચક આંક સ્વરૂપે ઉલ્લેખી શકાય। એટલે કે જોવા જઈએ તો W1નું અંતિમ કદ W0ના પ્રારંભિક કદ પર આધાર રાખે છે। તો મિત્રો, આપણે બંને પ્રકારની વૃદ્ધિ એટલે કે આંકડાકીય વૃદ્ધિ અને પ્રારંભિક વૃદ્ધિને જોઈ। આંકડાકીય વૃદ્ધિ આપણે કઈ રીતે દર્શાવી શકીએ કે જેમાં કોષો સમવિભાજનને અનુલક્ષે છે તે આધારે તેની સતત વિસ્તરણની અવસ્થા દરમિયાન એના રેખીય વક્ર પરથી આપણે વૃદ્ધિ જાણી શકાય। જ્યારે ભૌમિતિક વૃદ્ધિ એટલે કે એસ અથવા તો સિગ્મોઇડ વક્રને આધારે આપણે શરૂઆતમાં વનસ્પતિની વૃદ્ધિની ધીમી અવસ્થા, ત્યારબાદ ઝડપી અવસ્થા અને સ્થાયી અવસ્થા જોઈ શકાય છે। તો આમ આપણે હવે આગળના ટોપિકમાં જૈવિક તંત્રોની વૃદ્ધિની માત્રાત્મક તુલના અને વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓને જોઈશું। ટીલ ધેન, ગુડ બાય, ટેક કેર એન્ડ ઓલ ધ બેસ્ટ।